ગુજરાતના પ્રભારી ઓમ માથુરે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે યુપી સરકારે જે લૂંટ મચાવવામાં આવી હતી તેના માટે હવે ચોકીદાર બેઠો છે. મોડાસામાં મેં બી ચોકીદાર કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ ઓમ માથુરે કોંગ્રેસને આડે હાથ લીધી. મેં બી ચોકીદાર હું કેમ્પેઈન હેઠળ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું, જે અંતર્ગત સમગ્ર દેશમાં લોકસભા બેઠક પર મેં બી ચોકીદાર હું અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન ચોકીદાર કાર્યક્રમ હેઠળ ગુજરાત પ્રભારી ઓમ માથુરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે જે ચોકીદાર દેશની રક્ષા કરે છે તેમની પર વિરોધી દળો આક્ષેપો કરે છે, પણ યુપીએ સરકારમાં જે રીતે ભ્રષ્ટાચાર થયો ત્યારબાદ હવે ચોકીદાર કેન્દ્રની સરકારમાં બેઠો છે, જેની ચર્ચા મેં બી ચોકીદાર કાર્યક્રમમાં કરાઈ હતી. મોડાસા ટાઉન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના પ્રભારી ઓમ માથુરના આગમનની સાથે ભવ્ય આતશબાજી સાથે તેમનું સ્વાગત કરાયું હતું. સંજય શર્મા, જેએસ ટીવી. आज पूरे देश भर में सभी लोकसभा क्षेत्र में चौकीदार मैं हूँ चौकीदार के भाव से आदरणीय देश के प्रधानमंत्री नरेंद्र मोदी आम जनता को संबोधित करेंगे कि जिस प्रकार से चौकीदार यानी देश की रक्षा करने वाला उस व्यक्ति के बारे में जो हमारे विरोधियों ने कमेंट्स किए हैं उसकी डिटेल जानकारी देंगे कि किस तरह पिछले UPA 1 और UPA 2 में जो लूट मचाई है चोरों ने, उस चोरों पे पहली बार 14 में एक चौकीदार आके बैठा है, उसकी चर्चा आज मैं इन कार्यकर्ताओं के साथ सुनने के लिए आया हूँ.